lui sau Iandam, namo lui sau Sudam, namo lui sau Airiyam, namo lui sau Jayam, namo lui sau Trikalavati Savanam, Omkar Mindu Sanyam Pranityam Jayanti Yogina, Kamadam Okshadam Che Omkarai Namo Namo, Manginam Bhagavani Yo Manginam Gautamavini, Manginam Kunkundari Yo Jendram Vosu Manginam Namasamari Sanayam, Svanu Bhutya Chakasi Chi Svavai Bhavaya Sarvama, Trikalavati Yusani Dada. Bapu Gidra Sabeh Nabeh. આ તો હેસણા સમિતિ થી લે ચોખ્ખો નિર્દોષ આ લેવાનો ભાવ એ પણ સુભરાજ છે ભાવ બીજો ભાવ છે એનો છઠ્ઠી ગાથા થાલી ભૂમિ જીવે ભૂમિએ ભગવાને કહેલા સૂત્રો એમાં પરમાર્થ શું છે ને વ્યવહાર શું છે એને જાણવું જોઈએ જાણીને કર્મને કપાવી શકે યથાર્થ જાણ્યા વિના કપાવે નથી જેન ભાષી સૂત્ર એ વ્યવહાર રૂપ અને પરમાર્થ એને યોગેશ્વર જાણી સુખ પાવે મળપુલ કહીએ દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મ કપાવે વાસ્તવિક ભગવાને કહેલા અનુભવ એના સૂત્રો અને એના અર્થોને ન સમજે અને તે પણ પરમાર્થનો અધિકાર શું છે નિશ્ચયનો વ્યવહાર સમજે તો એને કઈ જ્ઞાન હાથું થાય નહીં તેથી એને સમ્યક દર્શન પણ ન થાય તો કર્મ ખપીને મોક્ષ તો સાતમી શાંતિ થી સાંભળવું આગે કહે હે જો સૂત્ર કે અર્થ પદ કે ભ્રષ્ટ હે તાકું મિથ્યા દ્રષ્ટિ જાણના સુતક પદ વિણઠો મિછાદી થી ઊંચું મણેવો ખેડેવી ને કાયવાનું પાણી પતંગ સચેલ હતો જે કોઈ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જે સૂત્રો સિદ્ધાંતો કયા હતા એનાથી સૂત્રથી ભ્રષ્ટ થયા એના અર્થથી અને એના પદ વાક્યથી ન ભ્રષ્ટ થયા વિનશેતા પ્રગટ મિથ્યા દ્રષ્ટિ હે સમજાય છે સાહેબ પરમેશ્વર સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથની વાણી દિવ્ય ધ્વનિમાં જે આવી હતી એ સૂત્રો અને એના અર્થો એને નહીં માનીને સંપ્રદાયથી જુદા પડ્યા જાણું કહે દિગંબર સંપ્રદાય જૈન દર્શન જે અનાદિથી ચાલ્યું આવે છે ભગવાનની વાણીમાં એ આવ્યું હતું સસે વર્ષ સુધી તો એ જ ચાલ્યું પછી 12 વર્ષનો જુદા નીકળ્યા એમાંથી ભગવાનની વાણીના અર્થો સૂત્રો ન માનીને પોતાની કલ્પનાથી જુદા પડ્યા સૂત્રથી ભ્રષ્ટ છે એના અર્થથી ભ્રષ્ટ ને પદથી વિનષ્ટ છે કેમ કે ભગવાનના શાસ્ત્રમાં તો વસ્ત્ર સહિત મુનિને મુનિ માન્યા નથી અનાદિ સનાતન વિતરાગ વાણી એ વસ્ત્રનો કટકો પણ રાખે અને મુનિ પણ એને માને એવું સિદ્ધાંતમાં નથી સૂત્રોમાં નથી ભગવાને કહેલા સૂત્રોમાં નથી કલ્પિત સૂત્રો બનાવેલા સિતંબરે એમાં એ બધું લખ્યું શાંતિથી આંદોલન કર્યું પેલે આખો ફેરફાર વિતરાગ માર્ગ અનાદિનો અને મહાવીરી ક્ષેત્રમાં પણ એ જ માર્ગ છે એવા ભગવાનની વાણીના સૂત્રો અને એનો નિશ્ચય અર્થ અને એનો વ્યવહાર એ જાણનારા અનુભવનારા એ પ્રમાણે આચરણ કરનારા એ મુનિ એ મુનિ પૂરું પાડી શકાનું નહીં બાર આદિ દુકાળ પડ્યા તો તે સૂત્રના અર્થોને નમાય
ભગવાન વાણિજ્ય હતી અને એમાં પોતાની કલ્પના એ વસ્ત્ર સહિત પણ મુનિ હોય, વસ્ત્ર પાત્ર રાખે તો પણ મુનિ પણ રહે એવા અર્થો શાસ્ત્રો ના ઊંધા કરી નવા શાસ્ત્રો બનાવ્યા. એ પ્રગટ મિથ્યાદર્શી છે, પ્રસિદ્ધ મિથ્યાદર્શી છે એમ કે અવ્યક્તપણે મિથ્યાદર્શી છે. અનંતવાર ગયો, નવમી ગ્રહ ગયો ત્યારે ઊંડાણમાં અંદર રાગના વિકલ્પનો ભાવ એ અનુભવમાં રહી ગયો ને એનાથી ભિન્નનું ભાન ન રહ્યું. એ તો દુષ્ટ મિથ્યાદર્શી છે, આ તો પ્રગટ મિથ્યાદર્શી છે એમ કે છે. સંપ્રદાયની વાત નથી, જાણું કારણે કે છે ક્યાંય તે સચેલ વસ્ત્ર સહિત કાકો ખેડે બી કહીએ, હાથ પુતળ વિશે બી પાણી પાત્ર કહીએ, હસ્પાદરૂ કરી આદાન એસો નહીં કરના. વસ્ત્ર રાખે અને હાથમાં આર પાણી લે એ તો કે છે પુતળથી પણ એવું કરવું નહીં, અને એવાને આર પાણી કુતોળથી પણ દેવા નહીં. જાણું કાંઈ ભૂમકુંડાચાર પહેલા 100 વર્ષ પહેલા પંથ નીકળી ચૂકેલો પીતાંબર અનાદિ સનાતન વિકરાગ માર્ગમાંથી, એથી એમને આ સ્પષ્ટ અષ્ટાવલમાં સૂત્રના અધિકારમાં દર્શનના અધિકાર બધામાં સ્પષ્ટ વાત મૂકી જગત ને સત્ય જણાવવા માટે. સમજાણું કઈ આવા સૂત્ર વિશે મુનિકારુ તો નગ્ન દિગંબર કયા હે, જીનવર આવે છે ને પ્રવચન સાર માંથી, હે ભગવાને તો મુનિ નગ્ન હોય, વસ્ત્ર રહિત હોય, પાત્ર નું હોય, પાણી પાત્ર હાથનું પાત્ર એવી દશા અંતર વિદરાગ સહિતની આવી દશા ભગવાનના અનાદિ જિનેશ્વર વિદરાગ કેવડિયાનીના માર્ગમાં તો આમ થયું હતું. જો એસે સૂત્ર કે અર્થ કરીએ અક્ષર ઉપર જાકે વિનષ્ટ હૈ, પણ એ સૂત્રને નમાયા ભગવાનની વાણીને કબૂલી નહીં અને નવા શાસ્ત્રો કલ્પિત બનાવ્યા જેમાં મુનિને વસ્ત્ર ત્રણ પછેડી ખપે ને બે એક ચલોટો ખપે ને કલમ આ ખપે ને ભગવતી માં તો એટલા બધા ખપે શાસ્ત્રો બધું કલ્પિત બનાવેલા છે, મિથ્યાદ્રષ્ટિના બનાવેલા એ સૂત્રો છે. એમાં લખ્યું છે એમાં સુદર્શન સ્વામી જમ્મુ સ્વામી કહે છે એમ કલ્પિત બનાવ્યું છે એમાં લખ્યું છે શું છે કલ્પિત છે ભાઈ એ બધી વાત દેવના સ્વરૂપમાં ગુરુના સ્વરૂપમાં ધર્મના સ્વરૂપમાં તત્વના સ્વરૂપમાં બધો ફેર છે. અનાદિ સનાતન વિતરાગ દિગંબર દર્શન એનાથી પીતાંબરના માર્ગમાં હજારો બોલોની વિપરીતતા છે. પક્ષપાત થી વસ્તુ નથી, ભગવાન કુંકુંડાચાર સનાતન સત્યમાં અવતાર થયા એના અને એમાં એ ભગવાન પાસે ગયા આગલી રહ્યા એને આગી ના બનાવી ભાઈ માર્ગ તો આવો છે ભાઈ આપ વસ્ત્રધારી મુનિ કહાવે સૂત્ર થી ભ્રષ્ટ થઈ ભગવાનની વાણી આ સૂત્ર નથી, આ 32-45 છે એ સૂત્ર નથી, એ અજ્ઞાનીએ કલ્પિત સૂત્રો બનાવ્યા છે. કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નિવડી નથી જરૂર, વ્યક્તિ તો એના પરિણામના જવાબદારી, વસ્તુ સ્થિતિ આવી છે એવું એને બરાબર માનવું ને જાણવું, બધા આત્મા છે એ પણ આત્મા છે.
વ્યક્તિ પ્રત્યે દ્વેષ નહીં, વિરોધ નહીં, પણ મારક આ છે એવી શ્રદ્ધા તો એને બરાબર કરવી જોઈએ. સમજાવું કઈ છે? શુદ્ધ છે. જો ભગવાન કુમકુંદાચાર, મંગલમ ભગવાન વીરુ મંગલમ ગૌતમ ગુરુ, મંગળમ કુમકુંદાયુ એમ ત્રીજેમ આવે છે. જૈન ધર્મ સુમંગલમ પ્રતંબરમાં થોડી બધા આધી આવે છે. પરમેશ્વર જીનવર નો અનાદિ માર્ગ મહાવીરમાં અહિયાં અંતર અનુભવ સહિત વિતરાગતા અને બાહ્યમાં તદ્દન માય જન્મો એવું કરી એવી મોક્ષના માર્ગની મુનિ માર્ગની આ દિશા અનાદિની છે. દુકાળમાં એ પાળી શક્યા નહીં, પછી પેલા તો અડધો ફાળી રાખ્યો, ખૂબ આવી લીધું આપણે કટકો અડધો રાખ્યો. હું આવ્યા બાદ ત્યાંથી ઇલેક્શન છે કે આ માર્ગ નથી, હવે તો મારે દિવસ ચાલે એવું નથી મારા સમજો. પછી એ બાજાતના શાસ્ત્રો રચ્યા, 2000 વર્ષ થઈ ગયા, લોકોને ક્યાં તપાસવું શું સચ છે કે નહીં, જે વાળામાં જન્મ એ બધું હતું. માર્ગ ની કસોટી કરીને નિર્ણય કરવો જોઈએ. જાણું કઈ કે છે? સૂત્રના અર્થથી ભ્રષ્ટ થઈ ગયા. સૂત્રમાં જે કહ્યું હતું એનાથી ઉલટી શ્રદ્ધા કરી ભ્રષ્ટ્યા. બરાબર એટલે વિમોચન નહીં એને સરસ વ્યક્તિ બૈરા બૈરા ને જવાબ લાગે થોડો. એવો માર્ગ બાપા, માર્ગ તો એવો ભાઈ છે. ચારિત્ર એટલે એક શરીર છૂટ્યો ન જાય એટલે શરીર છે. શ્રીમદે પણ એમ કહ્યું નથી, દેહ માત્ર સંયમ હેતુ હોય જોઈએ. એક દેહ સંયમ હેતુ, બીજી કોઈ ચીજ હોય અન્ય કારણે એની કશું કલ્પે નહીં. એવો સનાતન અનાદિ વિતરાગ માર્ગ નો ધોક પંથ હતો, એમાંથી આ મુનિ થી ભ્રષ્ટ થયા. આપ વસ્ત્રધારી મુનિ કહાવે હે તો જીનાજ્ઞા કે ભ્રષ્ટ ભયા પ્રગટ ને ક્યાં ભટી હે, એમાં કઈ પૂછવાનું જોવાનું કે છે નથી. પ્રગટ મિથ્યા દ્રષ્ટિ એ બધા છે. એ પ્રસાદ દાદી આવું જા હવે કઈ હવા હવા પાત્ર એવું એમને સચી મજા. ચોથી વાર છે, ત્રીજી વાર ચોથી વાર એક બે માં 11 માં 71 માં આ ચોથી વાર બીજી ચાર નથી. હાલો બધું કહું વસ્ત્ર સહિત હાથ કુતુહ કરી પાણી પાત્ર કહીએ આ દાન નહીં કરના. એટલે વસ્ત્ર રાખવા હાથમાં આર લેવો યાદરી એ વખતે પેલું થયું છું રાખે થોડું રાખે વસ્ત્ર થોડું વસ્ત્ર રાખે હાથ પાણી કટકો રાખે હાથ મારજે. એ માર્ગ બિલકુલ રસ ફેલાવવાનો છે એવું કે છે કે એને એમના કરવું જોઈએ અને દેનાર ને એને મુનિ માની ને આર જેવો ન જોઈએ. મુનિ છે જ નહીં, મીઠા થતી છે. મારે ભારે ભારે તથા એસા ભી અર્થ હોય જો એસે મીઠા દ્રષ્ટિ કો પાણી પાત્ર આમ લેના યોગ નહીં, લેના યોગ નહીં, દેનાર ને લેનાર ને લેના યોગ નહીં. વસ્ત્ર રાખવું હાથમાં આર લેવો પેલું એમ શરૂઆતમાં એમ હતું નીકળ્યા છે. શરૂઆતમાં તો દિગંબર પ્રતિમાઓ દિગંબર મુદ્રા મંદિર જતા ક્યાં સીતામાં નહોતા, પણ પેલા સાધુ ક્યાં જતા જુદા જુદા ખોડા ક્યાં જતા પછી બનાવ્યું
પછી તો બધું ઘણું બનાવ્યું, જૂનું ને ચોહો રાજા ચો રાજા બે પ્રતિ લાખ સવા લાખ સંપ્રત સવા લાખ ના પછી એકનું આવ્યું જીને બીબુ ને આગીને રવિનો આધાર હા બનાવ્યા પછી સંપ્રદાય આવ્યો. હવે એને વિચાર કરવાનો અવસર રહેતો નથી. સમજાણું કે હા હા એમાં દેખાડું કહે છે હમણાં નીકળ્યા જે 500 વર્ષ થયા એ તો પાછા ભ્રષ્ટથી ભ્રષ્ટ થઈ નીકળ્યા. એમાં વળી તેરા પણ એમાંથી ભ્રષ્ટ થઈને ભ્રષ્ટ નથી નીકળ્યા. ઘરને બચાવવાનો ભાવ પાપ નહીં થયું એટલે બધો ફેરફાર છે ભાઈ માર્ગો. આ તો વિતરાગ માર્ગ છે ભાઈ. સનાતન સત્ય ને ઇન્દ્રુ આદરે, ગંધર્વ આદરે, ચક્રવર્તી માને એ માર્ગ તો બાપુ સાધારણ સમજાણું. અહીં તો હાલી દુવાલી મુનિ થઈને હાલી નીકળ્યા લુગડા પહેરે ને સારજાઓ સાધુ વસ્ત્ર આર્યા સાધવી નિગંત્રી કે છે કે વસ્ત્ર સહિત સાધુ પણ મનાવે માને માનતા ને રૂડું જાણે ત્રણે એક પ્રગટ મિથ્યા દર્શી છે. એને જૈન ની શ્રદ્ધા નથી. સમજાવું કઈ છે કે નહીં એમાં શું પ્રતિ કહેવાય છે જો એમાં કરું મિથ્યાદર્શી પાણી પાત્ર આલીના યુગ ને એસા ભેદ હાથ પટોળ કરેલી ધારણા યુગ ને વસ્ત્ર સહિત રહેના અને પાણી પાત્ર ભોજન કરના એસા તો ક્રીડા માત્ર બે નહીં કરના ખીડે ગઈ. હા માર્ગ ફેરવી નાખ્યો દેવનું સ્વરૂપ ફેરવ્યું શાસ્ત્ર નું આખા અર્થો નું આખા ખોટા અર્થ્યા આચાર ને સુવિડા નું ખાણા ની શાસ્ત્ર ભગવાન ના કહેલા નથી. એના આચાર એ ઈચ્છા દ્રષ્ટિ થયા પછી બધા બનાવેલા છે. હવે સર્વજ્ઞ ના કહેલા બિચારા મુંજાઈ ગયા મને પરીક્ષા કરવાનો અવસર રહ્યો નહીં. આત્મિક આત્મા આમ કહી ગયો આગે કહે હે જીન સૂત્ર તે ભ્રષ્ટ હૈ મોક્ષ નહી પાવે. જાણું ભગવાન ની આજ્ઞા ના સિદ્ધાંતો પરમેશ્વરે કહેલા કુંકુંદાચાર્ય રચેલા પછી એવા સૂત્રો થી ભ્રષ્ટ છે. એ હરિયારા આદિ મોટા પુંજવન પ્રાણી હોય તો એને ધર્મ થતો નથી એટલે મોક્ષ થતો નથી. પુંજવન પણ હોય એમ કે છે મોટા પુંજવસ હોય આમ અબજો રૂપિયા ખર્ચાવે જાત્રા પ્રતિષ્ઠા શું કહેવાય આ શાંતિ યોજના શું બધું કહેવાય હે નાત્ર એવા કરાવ્યા કરોડો રૂપિયા ખર્ચાવે મોટી જાત્રાઓ મોટી પ્રતિષ્ઠાઓ મોટા દાન મોટી દાનશાળાઓ મોટા મંદિરો એવા અબજો રૂપિયા ખર્ચે અને ખર્ચાવે તો સૂત્રના અર્થથી ભ્રષ્ટ થયેલા મિથ્યા દ્રષ્ટિ અને કઈ પણ મોક્ષ છે નહીં. સમજાવું કઈ શરૂઆતમાં તો અમારે ભડકે હું પણ હરિહર તુલોવી નરો સગંગ છે બહુડી કવી ન પાવી સીધી સંસાર તો ગુણો બંધો. જે મનુષ્ય મર સૂત્ર કા અર્થ પદ ને ભ્રષ્ટ હૈ સનાતન વિતરાગ ની વાણી થી ભ્રષ્ટ થઈ ગયા છે અને નવા કલ્પિત સૂત્રો પોતાની દ્રષ્ટિએ બનાવ્યા છે. એ હર કહીએ હરિ કહીએ નારાયણ હોય વાસુદેવ જેવા પુંજવન ત્રણ ખંડ ના ધણી એના જેવા પુંજવન કદાચિત હો હર કઈ રુદ્ર શંકર એની તુલબી હોય અને વૃદ્ધિ કરી યુક્ત હોય વૃદ્ધિ બી બાર નહીં પ્રકાર કઈ પુણ્યને કારણે પ્રગટે તો સિદ્ધિ કઈ મોક્ષ તક પ્રાપ્ત નહીં હોય.
એને ધર્મ થતો નથી એટલે મુક્ત થતો નથી. જાણું કઈ કે દાન પૂજા કરાવે, દાન કરે, પૂજા આદિ જાત્રા પ્રતિષ્ઠા એવા આ પંચ બાબત એના માનેલા સંકેલામાં ફરે, સમજાય છે? કઈ પુણ્ય ઉદય ઉપજાય, પુણ્ય થાય, દ્રષ્ટિ તો મિથ્યા છે એમાં નહી. આવો મારે છે ધર્મેશ્વર વિતરાગ જિનવર દેવે તો એ કહેલો છે. એમાંથી આ શ્વેતાંબર થયા એ મિથ્યા દ્રષ્ટિ થઈને બહાર આવ્યા, એમાંથી તાનકા છીએ મિથ્યા દ્રષ્ટિ થઈને જુદા પડ્યા, એમાંથી પહોંચી છીએ. અને તુલસી આદિ જે છે તેરા પણ એમાંથી મિથ્યા દ્રષ્ટિ થઈને જુદા પડ્યા. આવો મારો ભાઈ, જીનવર નો કહેલો, પરમેશ્વર નો કહેલો, સિદ્ધાંત એમ કહીને એને નમાયનું, પોતાનો નમાયનું ના હવે અમારે આ કાળ એવો હલકો છે કે અમારે ફેરફાર કરીને રહેવું પડશે. દેશ બદલ્યા, શાસ્ત્રો બદલ્યા, દેવ ના રૂપ બદલ્યા, તત્વો ના બદલ્યા, આટલું કામ ભારે ભાઈ આવે છે. સહી તરીકે છે દાન પૂજા પ્રતિષ્ઠા મંદિરો બનાવે એવું વગેરે કરોડો લાખો અબજો રૂપિયાના ખર્ચો કરે કરાવે, એમાં ભાવ હોય ને જરી શુભ, પણ મિથ્યા દ્રષ્ટિ છે એવો એનો ભાવ છે, એથી કદાચ સ્વર્ગમાં જાય થઈ ત્યાં સ્વર્ગ જાય છે ને પાઠમાં છે, સ્વર્ગમાં જાય પહેલા એવા શું ભાવ હોય ને સ્વર્ગમાં જાય. ગરીબ કોટ્યા ભાવ લઈ પછી કરોડ ભાવોથી લઈને સંસારમાં જ રખડે, ચાર ગતિમાં રખડે. હા હા, સાધારણ પ્રાણીને બિચારા ભૂલવી નાખ્યા, ભગવાનના માર્ગમાં શંકા ન કરવી, શંકા કરશો તો મરી દીશો, ભગવાન નામ એકલી શંકા ન કરવી. હે કે છે કદાચ દાન પૂજા વ્રત એવા એનામાં કઈ બ્રહ્મચર પાવે એવું હોય, પણ છે તો મિથ્યા દ્રષ્ટિ, ચાહે તો એના આચાર્ય હોય, ચાહે તો એના ઉપાધ્યાય હોય, ચાહે તો ગણી ગણી હોય. એને વિશેષ વાત વિશે નવમાં જાણું કે તો પણ એ દ્રષ્ટિ તો મિથ્યા જ છે, વિતરાગ માર્ગ થી તદ્દન ઉલટી દ્રષ્ટિ છે, એથી સ્વર્ગમાં કદાચિત શુભાવથી જાય, ત્યાંથી ક્રોધ શબ્દે અનંત ભાવ સંસારમાં રખડશે. આ તે શબ્દ મુખ્ય ક્રોધ ભાવ કોડી અનંત અનંત ભાવ સંસારના મિથ્યાનું ફળ જ અનંત નિભવ છે. એક વસ્ત્રનો પ્રાણો રાખીને પણ મુનિપુણું માને, મનાવે, માનતા ને રૂ જાણે, નિર્મુદમ ગતશે એમ ભગવાન કુંકુંદાચાર કે છે. અને એ બરાબર છે, વાત એમ જ છે, વસ્તુના સ્વરૂપની દ્રષ્ટિ નથી, એથી મુનિપણાનું ભાન નથી, દેવની આજ્ઞાના શાસ્ત્રો શું છે એનું ખબર નથી, એવા વિપરીત મિથ્યા દ્રષ્ટિને એક વસ્ત્રનો તાણો રાખે તો મુનિ માને નિગો રાખે તો ઠેકાણા એક વાત ના રહ્યા નથી કે પુત્રમાં તો અનેક વાતો ખોટ્યું, મુનિ આટલા વર્ષ રાખતા એને આવા ધોવા એને રંગ દગાવવા ફલાણું કરવું પાત્ર રંગ દેવા નીચે સુતા રાખું રંગ પસડી રંગ ચોકડી જેવું ફોન કરું ધીધો કરું કે છે કે બધો માર્ગ મિથ્યા દ્રષ્ટિએ ઘડેલો માર્ગ છે. એ ક્રોડા ભાવને એ સંસારમાં રહેશે, અનંતા ભાવ કરીને નિરોધમાં રખડશે,
નથી ના કરી પીપળાના ચોર ને કેસને ખાઈ હે હસી ની સજા નીચી ના એમ નથી ઘરના મૂળ ચોર છે કે છે આખો માર્ગ જેને ફેરી નાખ્યો મેલો કરી નાખ્યો જૈન દર્શન એ મનન કર્યું છે આખું એવી વસ્તુ છે કરોડો ભાવ કરીને પણ એસે જિનાગ મેં કયા હે દેખો હે ને ગણી દો છે ને કરવી ન પાવી સિદ્ધિ સંસાર તું પૂરું ભણી દો આઠમી ગાથા ભગવાને શાસ્ત્રમાં આમ કહ્યું છે ભાઈ ધર્માત્મા શ્રી રોગનાથ ઉતરા દેવે એને આ શબ્દો કાને પીડ્યા ન હોય એને બીજાને શંકાય ન પડે અરે ભગવાનના શાસ્ત્ર છે એ પ્રમાણે મેં વસ્ત્ર રાખી ભગવાન આવી ના શાસ્ત્ર ભગવાન અને અમે માવત પાડીએ છીએ માવત એ ચારિત્ર છે જાઓ જતા બહુ હે હે હા કપડાંમાં મમ્મી કરતા ભેગ તો છે અહીં તો કે ભેખે નથી કુલભેદ છે કુલિંગ છે માવી નો ભેદ છે નહીં માવી નો માવીર નો ભેદ તો નગ્ન હોય માવી નો ભેદ ભેખે નથી કુલિંગ છે હવે ઘણા 35 વર્ષ માં 35 થઈ ગયા બધા સાંભળે આમ કામ ખબર તો ન હોય કઈ ઉંમર મારે છે ખબર નથી એને કહેવાની ડિસેમ્બર નહીં ડિસેમ્બર ના શાસ્ત્રો પણ થાય છે ડિસેમ્બર ની પ્રતિમાઓ છે ઘણું છે આમાં કઈ હે સાચી વાત છે આવું બધું આવું હોય એવું છે બાપા ભાઈ જિનાગ્ન જિનાગ્ન ને વિરોધ લખ્યું વિરોધ કર્યું જિનાગ્ન થી વિતરાગ ના માર્ગ માં તો વિતરાગ માર્ગ નું પોષણ હોય વિતરાગ જીનવાની વિતરાગ ભાવ ને પોષે એ ઠેકાણે રાગ ને પોષી વસ્ત્ર રાખવાની વાતો ભગવાન ને રોગ થાય સ્ત્રી ની મુક્તિ થાય સ્ત્રી વસ્ત્ર રાખે છતાં આવી જે વાત હું એ તો એકલું મિથ્યાત ને પૂછું છે જો ભાવા શ્વેતંબર આદિ શ્વેતંબર આદિ કે શ્વેતંબર સ્થાનક રાખી વિગ્રહ મોક્ષ માર્ગ પ્રકાર વખતે તેરાપંથી નહીં નીકળ્યા હોય એમ લાગે એમાં નથી વાત તેરાપંથી હમણાં નીકળ્યા બેસો પછી આની અર્થ કર્યો એ વખતે અંતરેલા ને ખુલાસો કર્યો એ વખતે તમે ક્યાં તમે નીકળી તમે છે સિતમ્બર આદિ એસે કહે છે જો ગ્રહમ્બર માં પાછા પીળા લુગડા થઈ ગયા છે ને હવે તો સાધુ નહીં અને પીળા પહેરે ધોળા પહેરે જતી પણ ધોળા પહેરે છે એ ખાતર પીવા છે અવતાર કર્યો હા જતી પણ ધોળા પહેરતા ખરા નાવા બધું હોય એકલા છે તો બધાનું હડકું છે પીળા રાખો એટલે લીગડા પીળે સાધુ પણ પીવા હા વિતરાગ નો મહારાજ જિનાગ્ન ની આજ્ઞા જિનાગ્ન ની આજ્ઞા અનાદિ કુંકુંદ આચાર મુનિઓ કહે અને એનાથી વિરુદ્ધ આચરણ કરીને માને કે મેં ધર્મી છીએ મુનિ તો વિતરાગ નો ને કુંકુંદ આચાર નો વેરી થયો હા હા પોતાના સ્વભાવ નું વસ્તુ વિરુદ્ધ ફેરવે સમજાણું કાંઈ
ગ્રહસ્થાદી વસ્ત્ર થઈ તે તેની કેવી મોક્ષ હોય એટલે સૂત્ર મેં કયા હે. એ લોકો કે છે ને ગ્રહસ્થાદી મરુ દેવી ને આથી ને ઉદય મોક્ષ જાણો. મને કોઈ પૂછ્યું ને એમ જ સમજી કે તમારો મોક્ષ હેલો બહુ કે હાથી ને ઉદય મોક્ષ એવતી કુમાર ને દોરડે નાસ્તા નાસ્તા મોક્ષ કેવો. અને સાધુ નહીં એક ખાતો આહાર ખાતા ખાતા આહાર ખાતા ખાતા મોક્ષ હેલો બહુ જવાબ આપ્યો ભૂલી ગયા નહીં તે માર્ગ અંતર નો માર્ગ એવો છે કે ખાતા ખાતા કેવું ના કરે આય તો કે બાપુ હજી તો સમ્યક દર્શન પામવાની રીતની ખબર ન મળે. દેવગુરુ શાસ્ત્ર આચા કોને કહેવાય એવા વ્યવહાર શ્રદ્ધાની ઠેકાણા ને મળે એને નીચે શ્રદ્ધા ક્યાંથી થાય અને મુનિપુણ તો ક્યાંથી હોય અને મોક્ષ તો ક્યાંથી હોય. મારા વિકરાજ નો ભાઈ તો શ્રી ભગવાન સુમંદર ભગવાન મહાવીર માં પરમાત્મા આ રીતે કહી રહ્યા છે. સમજાણું કઈ માર્ગ આ છે તો સાચો નિર્ણય કરાવવા ખોટા માર્ગ નો નિષેધ કરે છે. સમજાણું કઈ નહી તો શ્રદ્ધા વિપરીત રહેશે અને એને આચરણ માં આવતા દિન હોય તો પણ એ મરીને ચાર ગતિ માં રખડશે. વસ્ત્રાદી વસ્ત્ર સહિત તેની કે મોક્ષ હોય એનો સ્ત્રી નો મોક્ષ વસ્ત્ર પહેર્યા હોય કથામાં ત્યાં સુધી કરી નીકળ્યું ભાઈ આમ વાવતી હતી વાવતી હતી એમાં એને કેવું જાણતી એની એની શું કહેવાય ગુરુની ગુરુની પગ દાબતી હતી પગ દાબતા દાબતા કેવું જાણતી રાતથી નીકળ્યો અંધારે આ કામ તો લાંબો હોય નહીં આજ કરી નાખ્યું સરસ નીકળ્યું કેમ શું કેમ અંધારું છે ને શું જોયું કે આ સર શું જ્ઞાન થયું છે હા શું અપ્રતિત થયું છે હા મારે આલા જોતા મેળવ મુનિ પણ માને એની સંકેત ન હોય ને વળી કે વિજ્ઞાન કેમ થયા બહુ ફેર હેમાપુ વળી ઘરમાં કેવો પહેનાર ઘરમાં રહ્યા શાક બતાવવા ખર થઈ જોતી હતી કથા એ બધી કથા નતો સંકેત બતાવી કે એ પાછો રહી આવી વાતો એ વાતો બહુ ચર્ચાની છો પણ ભાવનગર ત્યાં વાત એવી લગાવે કે આમ કે છું કારણ કે આવું કે હોય એવા માર્ગ તમે કુંડજી આમ કે માને ભગવાનું કેમ કે હું જાણું હું લઈ વાળામાં પડ્યા એને પરીક્ષા કરવાની કઈ શક્તિ હતી એ તો જે હોય હાથ જાઓ અમરસિંહજી છે ને ભગવાન ને વસ્ત્ર રાખ્યું બહુ સુદ્રઢ રાખ્યું મને એ વ્રત અડધો વસ્ત્ર એના માનો મામાનો હા પણ એના બ્રાહ્મણ ને મામાનો મિત્ર એને અડધું રાખ્યું ભગવાન થઈને વસ્ત્ર રાખે સાધુ થઈ દાન આપે તારે ભાઈ એમાં કાંઈ કર્યા જૈન ધર્મ નો એમાં મા કરુણા નો રજૂ કરે આવ્યું છું બીજું આખું આપી જેવું તો અડધું ઉતર રાખ્યું બધું બધી ગપે ગપ ચમતી વાતો કરી ત્યાં મેળ ન મળે પછી ડાયરી દી હા તો કે છે ગ્રહસ્થાદી વસ્ત્ર સહિત હે તેની કે ભી મોક્ષ હોય હે એસે સૂત્ર મેં કહ્યા હે તાતા ગાથા મેં નિષેધ ગાથે હે
સૂત્રમાં કહ્યું છે ને સિદ્ધાંતો આ લોકો નિષેધ કરે છે, ખોટી વાત છે તારી બધી. હરિહરાજ બધી સામર્થ્ય કે તારક ભાઈ તો વસ્ત્ર સહિત મોક્ષ નહીં પાડે, વસ્ત્ર સહિત મોક્ષ હોઈ શકે નહીં. શ્રીકાંત દ્વારા સૂત્ર કલ્પિત બનાવ્યા હે વાળા ની અંદર 84 સૂત્ર નવા બનાવ્યા. આ વાળા વલ્લભીપુર કિસ્તાવી રાખ્યા શ્રીકાંતભાઈ, એકત્રી રાખ્યા થાની પાસે બત્રીમાં આશક્તિ નું બને બનાય. તીને ભાઈ લીખે હે તો પ્રમાણભૂત નહીં, ગ્રસ્તને વસ્ત્ર સહિતમાં કે વિજ્ઞાન પામે એ પ્રમાણભૂત વાત નથી. આ નિર્ણય કરે મારા મુંગા જીરો રેકોર્ડિંગ આવી ગયું, શું રેકોર્ડિંગ શું કહેવાય છે, રોકી ચંદ્રમા હવે ગમે એમ ગયું હોય તારે આ કરીને રોકેટ આ ચંદ્રમા ચિત્તળ ભગવાન આત્મા એને પહોંચવાની રીત પકડ લે હવે બહાર એને ગમે એમ પીવાની કરી ભગવાન આ કીધું સાંભળ. હા જાણું કઈ રમતથી શ્વેતાંબર જીન સૂત્ર કે અર્થપદ છે શુદ્ધ ભજે છે અંદર એ શ્વેતાંબર જીન સૂત્ર કે અર્થ છે ભગવાન ના કહેલા શાસ્ત્ર ના અર્થથી એના પદ થી એના ભાવ થી પણ ચૂક ભયા છે ને એ તો જાણ પછી ભ્રષ્ટ થઈ ગયેલા છે. મોટો વર્ગ એ થઈ ગયો અને પછી આગે કહે જો જીન સૂત્ર શુદ્ધ ભય તે સ્વચ્છંદ ભય પ્રવર્તે તે મીઠા ભટી હે ભગવાન ના જીનાગમો જે હતા સખન આગમ એ વગેરે સાફ થઈ ગયો પછી આ સમય સારા ગયા સચી બના એવા જીન સૂત્ર થી શુદ્ધ ભય તે સ્વચ્છંદ ભય પ્રવર્તે મીઠા ભટી છે. ભૂકી તસી ચરિયમ બહુ પર્યતનો ગરુય ભારો જો વિરહી સત્સંગમ પાવઈ રસંતિ હોય મિચતમ જે મની હોય કરી ઉત્કર્ષ સિંહવત નિર્ભય ભયા સિંહવત નિર્ભય ભયા ક્રિયા કરે આચરણ કે ચાકરી એવા આચરણ કરે મહિના મહિનાના પુઆ દુખા આ નિર્ભય કરીને કરે એવી ક્રિયા કરે વળી બહુ પરિક્રમ કહીએ તપશા વિનય ભયાવા ધર્મની પ્રભાવના આ મંદિરો લાખો કરોડો માણસો ભેગા થાય હોહા થાય એવા વિશેષ કરી યુક્ત છે તો પણ ભગવાનની આજ્ઞાથી શ્રદ્ધાથી ભ્રષ્ટ છે એ ચાર ગતિમાં રખડવાના એ જગ્યાએ વિતરાગ ભાવથી લખાણું છે જાણું કઈ જેવું સ્વરૂપ છે તેવું વર્ણન ન કરે તો લોકોને સમજાય તે રીતે જાણું સમાન ભાવ રાખો હોય એકદમ બધા સમાન રીતે શું જે હાથમાં આવ્યા છે એમ સમાન હોય વિરોધ નો હોય ગુરુ કે ભાર કે બરા પદસ્થ હોય આચાર ઉપાધ્યાય એવા મોટા પદવી આવી હોય ગુરુ કે ભાર કે બરા પદસ્થ મોટો આચાર આચાર નો પણ આચાર શું કે મોટા છે જૈન સમ્રાટ જૈન સમ્રાટ હા તુરી સમ્રાટ ગમે એવા પદનામ ધરાવો કે છે પણ ભગવાનની આજ્ઞાની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે કે નિચારથી છે મિત્રથી ત્યાં બીજા નશા ગજા જૈન સિવાય એની મતમાં સમજાણું કઈ
ઘણા દૂર રહી ગયા. શું કેવું તું આચરણ હોય અને પરિક્રમ એનું બધું તપસાદી પણ ઘણી હોય એમ કે આકરણ આકર ક્રિયા હો તારી શબ્દ ક્યાં છે આકરી આચરણ ની ક્રિયા એ ઉપર એનો પરિક્રમ એટલે સંબંધ સંયોગ તપસાનો પણ જબ્બર હોય મહા જબ્બર હોય છે અને એનાથી પદસ્ત મોટું પદ હોય આચાર પદ ગણી પદ શું આવે નામ ઘણાવે ઉપાધ્યાય પદ ધન્યવાદ આ પ્રવર્ત ઘણા નામ આવે મોટા ગમે એવા નામના પૂછડા બધા રોકે વિતરાગ સર્વજ્ઞના પરંપરાના શાસ્ત્રોનો માર્ગ એનાથી દ્રષ્ટ્યા છે વિચાર એ ક્રમે ક્રમે નિગોદગામી થશે ભસ્મા હવે સ્વર્ગાદી કયા ઉભા હોય સ્વર્ગમાં ઉભા હોય કેટલાક ગ્રંથ હોય દ્રષ્ટિ નિષ્ઠા છે અનંતા તીર્થંકર હોયનો અનંત કેવળીઓનો અનંત સંતોનો મારગ એવો જે આત્માનો માર્ગ એનાથી ગરુ શ્રદ્ધા કરી સમજાણું કાંઈ નહીં વસ્ત્ર પાત્ર રાખે મુનિ મનાવે માને આચાર પણ મનાવે માને મોટો પદવાળો હોય તો પણ કહે છે કે મિથ્યા દ્રષ્ટિ છે એટલે બધા જાય છે અધોગતિ અરે ભારે વાગે માર્ગ તો આવો છે ભાઈ સમજાણું કઈ અનંતા કેવળીઓ એ પરંપરાએ કહેલો માર્ગ એમાંથી એક બોલ ફેરવે તો ભ્રષ્ટ છે સૂચક આ તો કે છે હજારો બોલોને ફેરવીને કઈ વિતરાગનો માર્ગ નો એક અંશે રાખ્યો નથી આખું હું ફેરવી નાખ્યું વિતરાગના માર્ગ હા એવા હોય કે મોટા એમ જોઈ ગરવી ભારો જ્ઞાનમાં જાણપણામાં જબરા હોય મોટા લાખો માણસના સમજાવી શકે એની વાત હોય જ્ઞાનમાં જબરા આચરણમાં જબરા કક્ષા જબરા પદમાં જબરા જો છે મિથ્યા દ્રષ્ટિ સમજવાનું કઈ અને ગ્રહસ્થ મોક્ષાણો રાખીને મની મનાવે અધર્મ છે ગ્રહસ્થ ઘણો પરિગ્રહ રાખે મમતા પણ હોય પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની હોય તો એને અર્ધકાળમાં મોક્ષ થશે છે ને ભાઈ એમાં મોક્ષમાં પ્રકાશ મોક્ષમાં પ્રકાશ મોક્ષમાં પ્રકાશ બહુ થશે યો ગ્રસ્તપણામાં ઘણો પરિચય રાખી કઈક પ્રમાણ કરે તો પણ તે સ્વર્ગ મોક્ષ નો અધિકારી થાય છે છઠ્ઠો સમજાણો ત્યારે મુનિ પણ આમાં ચિંતિત પરિગ્રહ અંગીકાર કરતા પણ નિરોધગામી થાય છે માટે ઊંચ નામ ધરાવી નીચી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી ઊંચી પદવી ધરાવે આચાર પદ મુનિ પદ ને તેમ જ સમજાણું કઈ મુનિનું સ્વરૂપ તો એવું કે બાય બંદર તરીકે એમ બધું પછી વિશેષ કરી એમાં જ શીખા તું તમને હા એમાં જ છે શાસ્ત્રમાં કૃતકારી કે અનુમોદનાનું ફળ એક સરખું કઈ છે એમાં જ છે
તેથી તેમને પણ એવું જ ફળ લાગશે. રાય તું મિથ્યા દ્રષ્ટિ હોતો મુનિ પણ નામે મનાવે માનતા અને રૂડું જાણે ત્રણેયનું એક જ ફળ છે. ખરેખર આવે અનુમોદે ફળ સરખું છે. ત્યાં તો બોલ્યા જતી આવ્યા તો એ ભગવાનજીભાઈ ખુશ થઈ ગયા. ત્યાં ત્યાં કોઈ નોય શું કરે હે પગલા કર્યા વાત કર્યું દોઢસો રૂપિયા મીટર ને કોઈ પણ બધે એમાં જોઈ હું કે એમાં છે મારા મારા આવે બધી લાગી મને મને સમજાણું કાંઈ અહીં તો કે છે સંઘ નાયક કહાવે છે ને સંઘ નો મોટા નાયક આચાર ઉપાધ્યાય જૈન આચાર સમ્રાટ પણ વિતરાગ ના માર્ગ થી ભ્રષ્ટ થયેલા હોવો એ સાચું મોડું નું અમને બૈરો નાખવું લાગે ને હવે તો પડી ગયો કોઠે હે ગયું નવું કામ હા મોટી ઉપાધિ જૈન સમ્રાટ કહેવાય છે ને સૂર્ય સમ્રાટ એ શું થયું અનાદિ વિતરાગ મારગ વિતરાગ નો અનાદિ મારગ એમાંથી ભ્રષ્ટ થઈને આવા નામ ધરાવે અને એમાં પદ ન હોય માવરતાદી ન હોય અને ગ્રસ્ત હોય પણ પરિગ્રસ્ત ઘણો ભલે હોય મમતાની આશક્તિનો રાગ પણ હોય પણ એ અલંકાર ન મોક્ષ જશે કારણ કે સચના પંથે પ્રિયો છે સમજાણું કાંઈ જીન સંઘ નાયક કહાવે અને જીન સૂત્ર સંખ્યો તો ભાઈ સ્વથન પર ભગવાનની આજ્ઞાનો માર્ગ જે હતો એનાથી જુદા પડી ગયા ભ્રષ્ટ થઈ ગયા હવે પ્રવર્તે મને પ્રવર્તો તો એ પાપ એકું પ્રાપ્ત હોય તો પણ એ પાપને જ પ્રાપ્ત થાય એટલે મિથ્યા કોઈ પ્રાપ્ત હોય એમ કે છે આવા સંઘના નાયક થાય તપશા બાર બાર છ છ મહિનાની અપવાસ ઓળી કરે છે ને એસી એસી ઓળિયું સાચી ઓળિયું ફલાણું એક શંખ અપવાસ એક અપવાસ હરી ઓળી એક અપવાસ કેટલા વર્ષથી હાલે સાચી સાચી કે સાચીમાં ઓળીનું પાનું કરે એમ સાચી એમાં બહુ વાર ન લાગે અહીં તો કે છે જે પાપ એનો પ્રાપ્ત હોય મિથ્યા તમે ગચ્છઈ હોય નિષતંગ શબ્દ એમ છે જો વિરહી સત્સંગ પાવન ગચ્છઈ હોય નિષતમ બે શબ્દ પીડ્યા છે ને પાપ ને પામતા મિથ્યા તને જ પામે અનંત સર્વજ્ઞ અનંત જેના આજ્ઞ અનંત કેવળીઓ અનંત સંકેતીઓ અનંત મુનિઓની આજ્ઞા ભ્રષ્ટ થઈ ગયેલા એટલે એના આત્માથી ભ્રષ્ટ થઈ છે. બહારમાં તો ભારે તોફાન થયા છે ભારે હાથ બધા સુધી દુઃખી થાય સચ તો સચ રહેશે ને કોઈની કલ્પનાથી કઈ સચ અસત થઈ જશે એવા જીવો હોય કે શ્રીક સાધુ થાય ઉત્કૃષ્ટ સિંહવત નિર્ભય આચરણ કરે બહુ તેનો આચરણની સામગ્રી પણ બહુ આકરી હોય તપશા વિનય તપશામાં પણ બહુ કારણે બહુ ઓછું ખાવું લુખા આહાર એવા જેની ક્રિયા હોય અને મોટો પદસ્થ હોય નાયક હોય
તો વિતરાગના આગમથી તો વિભ્રષ્ટિ ગયેલા છે, એમાંથી મિથ્યાત્ને પ્રાપ્ત થશે, મિથ્યાત્ને જ પ્રાપ્ત છે. સમજાણું કઈ ધર્મ કી નાયકી લેકરી, હિન્દી ભાષા ધર્મ કી નાયકી લેકરી, ધર્મ નો નાયક થઈને મોટો આચાર ઉપાધ્યાય ગણી ગણી વાર નિર્ભય હોય, પ્રપક્ષનાદી કરી કક્ષા આદિ લુખા આર આદિ બરા કહા હોય, આપણા સંપ્રદાય ચલાવે પોતાનો સંપ્રદાય, સેંકડો સાધુ હરજ મોટો પરિવાર ચલાવે. આ જીન સૂત્ર તે ચૂત હોય પણ વિતરાવળી ની હાજીના થી તો બ્રસ થયેલા છે, સ્વેચ્છાચારી પ્રવર્તે છે, પોતાની ઈચ્છા એ પ્રવર્તે, ભગવાનની આજ્ઞા ની એને શ્રદ્ધા નથી લીધી. તો બી પાપી મિથ્યાદશી છે, આવો હોવા છતાં પાપી મિથ્યાદશી હે, સાકા પ્રસંગ બી છે સાંઈ લો, એનો સંગ પણ કરવા લાયક. તો એમ કે અમારું હતું તમારું ફોટું અને અમારો સંગ કરો બીજાનું ન કરું, હોવ એમ કે આપણું નક્કી કરો તો શું થાય, ફક્ત એમ કે નહીં અમારા જેવા બીજાનો સંગ ન કરવો, બીજા કે અમારા સિવાય બીજા કોણ કોણ જોયું થાય, સત્ય શું છે, અસત્ય શું છે, સમજાણું કારણ દીકરા આવો ત્રણ દ્વારકામાં બહારથી કરાયેલો આગે કહે વિતરાગી મુનિ હતા, હવા કુંકુંડાતા રાગ દ્વેષ ને મોહ નું પરિણામ રહી વિતરાગી સંત, હજારો વાર જેને છઠું સાતું છઠું સાતું હિન્દુસ્તાન મેં જોતા ન્યાય ભાવના અનુભવની દ્રષ્ટિ થઈ. હા એ મુનિ એમ કે છે વિકલ્પ આવ્યો છે આ શાસ્ત્ર લખવાનો, કે છે નાય વિતરાગ નો સનાતન જિનાયમ હતો, જીન માર્ગ હતો એનાથી જુદા કર્યા, મૂળ સંગથી જુદા કરી ગયા, મૂળ માર્ગ થી જુદા પડી ગયા, બીજો માર્ગ ચલાવ્યો એ ચાલનારા હો ચલાવનારા હો, ગમે એવી મોટી પદવીના કારક હોવો અને ક્રિયા આકરી સિંહની જેવી આચરણ નિર્ભય હો, છતાં એ મિથ્યાત્મ પ્રાપ્ત છે. લોકોને મિથ્યાદ જેવું પાપ નથી, સંકેત જેવો ધર્મ નથી, એની કિંમત નથી આવતી. હા હા કોકને મારે પૈસા રાખે પરિગર રાખે ભીગણ આવી પા, પણ ઓલું મા રાગ ને પોતાનું માને એવો ધર્મ માને છે. હા 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 સમજાણું કઈ અનંત આ કેવળ્યો અનંત આ તીર્થંકરો અનંત આ સંતો જે માર્ગે ચાલ્યા અમારું છે એના માર્ગથી ખસી ગયા, વિતરાગના ભગત છીએ, વિતરાગની ક્રિયા કરીએ છીએ, જાત્રા કરોડો રૂપિયા ખર્ચાવીએ છીએ, અબજો ખર્ચાવીએ છીએ, ક્ષેત્રોજાની સમિત ટીકાની જાત્રા નીકાળીએ છીએ, જેવી હજાર થતી પછી હજાર માણસો એ મોટું પાયદળ લશ્કર ચાલતું મળીને શરી પાણ હોય શરી સંપ્રકાર એમાં ગરમ બાપુ રાગની મંદતા હશે થોડી શુભ થશે, પણ દ્રષ્ટિ તો મિથ્યાત છે, મૂળ આ યંત્રી ખસી ગયા છે એટલે દ્રષ્ટિ તો મિથ્યાત છે.
આ તો પાંચમા અધ્યાયમાં જે મોક્ષ માર્ગમાં થયું છે એ થઈ લીધા તો આત્મામાં દિગંબર દિગંબર માં જન્મેલાને મિથ્યા કેમ રહે છે એનો અધિકાર ત્યાં જન્મે એમાં પણ કરો ત્યાં જરાગને ધર્મમાંને નિમિત્તથી થાય લાભ માને આંતે થયા શું ભાવ કરશું તો હવે હવે શું થાય છે એમ જે દિગંબરના જન્મા પણ આમ માને તો એ પણ મિથ્યા નથી મિથ્યાનો નાનો કણ પણ સંસારમાં લઈ જનાર છે સમજાણું કાંઈ